અનજો સાગીન જમણી હોકારા ન કરું ને તેદી તો બાપ જગતની માલિપા હું ખાર વાળી એક શરદ ભુવનો વ્યવહાર મેળવી ન હો બાપો પણ બાપ મેલડી દેવ આવ્યા છે મેં પેલા પણ કીધું ને અત્યારે પણ કહું છું કે મેલડી કરે એવું કોઈ ન કરે હો બાપ મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે ને એવું જગતની માલિપા કોઈ ન આપે હો અને સાહેબ કહેવતમાં કીધું છે ને હે કહેવતમાં કીધું છે ને અહીંયા લગભગ બેઠા લગભગ મેલડી વાળા જ બેઠા છે હે આમાં કેટલાને મેલડી નો ભરોસો હું સ્વાદ કરો છો કેટલાને મેલડી નો ભરોસો હોય તેનો બાપ કળિયુગ નો તો જાગતી જોગમાં અહીંયા મેલડી છે બાપ પણ બાપ કહેવતમાં કીધું છે કે કોઈ પાસે જાજા રૂપિયા હોય તેને એના રૂપિયાનો પાવર હોય કોઈની પાસે મોટો પરિવાર હોય તો એને એના ભાઈઓના બળેથી જીવતા હોય કોઈને કદાચ રાજકારણનું પડખું હોય તો એના પાવરે જીવતા હોય પણ નારી ગામની માલપા જેટલા અહીંયા બેઠા છો ને એટલા બધાને કહું છું કે સાચી ઠોકીને કહેજો કે આ મેલડી વાળા અમારે અમારી ખાર વાળી મેલડીનો વિશ્વ પાવર છે બાપ હા અને સાહેબ બહુ લાંબી વાત તો ન કરાય પણ સાહેબ એટલું એક રાવળ દેવ ના દીકરા તરીકે મને પણ મેલરીનો એટલો પાવર છે હા કદાચ અહીંયા તો આજ અહીંયા પ્રોગ્રામ હોય તો કાલે હવે ઠેર મુંબઈ પ્રોગ્રામ હોય સાહેબ જાણે આ જાણે દુનિયાની માલપા બધેથી ફોન અમારા આવતા હોય સાહેબ આ બાજુ તો એવું ન બને આપણે આ તો આપણે આપણી ડિસ્ટ્રિક્ટ કહેવાય પણ કદાચ આમ હાવ કલોંગી ડિસ્ટ્રિક્ટમાં વીએ ગયો જાણ્યા જાણે કોઈના યુટ્યુબની મારી પાસે જોઈને ફોન આવ્યો અને એમ કીધું કે રાવળ દેવ આ તારીખને આ વાર નક્કી કરી લો લખી લો તારીખ પછી ન્યા પ્રોગ્રામ કરીને પૂરો થાય ને પ્રોગ્રામ પૂરો થયા પછી 4 વાગ્યા કદાચ આવ્યો છે કે હું સાથ કરીને એમ કીધું કે નથી તો એને અરે કાંઈ બાધે તો આપણે પારકા ગામમાં પહોંચવી નહીં ને પણ સાહેબ એટલું એક ભેખના દીકરા તરીકે કેવી કે સાહેબ અમને તો અમારી મેલડીનો પાવર હોય કે પૈસા નથી કે ના પ્રોગ્રામ તારો થઈ ગયો ને કે આ પ્રસંગ તારો હસવાઈ ગયો ને કે આ કે જા હવે જાજો નથી કહેતો આજ વેલા 4 વાગ્યા છે ને કાલનો દી આજમાના શારનો સમય થાય ને જો ભલામણ અમારું ગામ કઈ બાજુ છે ગોતતા ગોતતા તારા આવવું ન પડે ને તેથી તો અમારી ભગવા ભેખની મેલરી ન હોય બા મારી સુખ માં મને સાઈબી હાભરે મારી ખાર વાળી મેલડી આવ્યા છે લાંબો પ્રસંગ ને ફાલે 1 મિનિટ નો પ્રસંગ ખાલી મેલડી દુનિયામાં શું કરે છે જોકે મારા બધાય ભુવન બધાય ભુવન આપણે વારો લેવો છે પણ સાહેબ લાંબો પ્રસંગ ને પણ ખાલી 1 જ મિનિટ નો પ્રસંગ આજ મારી શરદ ભુવાની લટે કદાચ મારી ખાર વાળી મેલડી આવ્યા છે ને દુનિયામાં મેલડી શું કરે બાપ સાહેબ હું રાવળ દેવ ના દીકરા તરીકે તમને એવું કહું છું કોઈનું ધર્મ દુબળું નથી પછી ગમે એ દેવ તમારા કુળમાં પૂજાય તો કોઈનું ધર્મ દુબળું નથી મારો તમારો જ્યાં વિશ્વા દુબળો હોય ને દેવ દુબળી બાકી જગતમાં કોઈની માતા દુબળી નથી હો મનજીભાઈ ભુવા કમલેજ વાળા 151 રૂપિયા આપીને મારી જોગમાયા મારી મેલડી ભરોસો આપે છે તાળીના નાથી બધો સાહેબ 1 જ મિનિટ શબ્દો ઉપર ધ્યાન આપજો કોઈની માતા દુબળી નથી મારો તમારો જ્યાં વિશ્વા દુબળો ની ધર્મ દુબળ બાકી જગતમાં દેવ કોઈની દુબળી નથી ઓલ હિન્દુસ્તાન ની માલપા સાહેબ પીર પેગમેર થી માંડી અને 52 વીર 68 જોગણી 9 લાખ લોબડી વાળી બધા આવી ગયા
લાલા ભાઈ તળસી ભાઈ 100 રૂપિયા મેલડી ફરો સાબે ભાવલો મેજિક હા હા મેજિક આ ભાવલો 101 રૂપિયા મેલડી ફરો સાબે રાજા મેલડી 302 101 રૂપિયા મારી મેલડી ફરો સાબે બાપ પણસાન 52 વીર સોહણ જોગણી 9 લાખ લોબણી વાલી ભલજાર ભેળિયા વાલી હજારો હાથ વળીને દેવી ઢાળી બધાય દેવું આવી ગયા બધાય માતાજી હું એવું માનુસ આપાઓ હું પોતે એવું માનુસ ગંજી પત્તાના 52 પન્ના રૂપી છે એમાં તો ખબર પડે ને આપણે બધાય બે મિનિટ શબ્દ ઉપર ધ્યાન આપજો બહુ મજા આવશે કે મેલડી દુનિયામાં શું કરે સાહેબ ભુવન ભક્તો તો સાહેબ આખી રાત ધૂણવાના જ છે પણ આવું સાહેબ આયોજન કઈક કર્યું તો દુનિયાની માલપા એક ખાલી શબ્દ તો મારા તમારા મગજની માલપા ઉતરી જાય તો માંડવો સની સાહેબ લેખેર લાગી જાય હું એવું માનું છું ગંજી પત્તાના 52 પન્ના રૂપી છે અને ગંજી પત્તાના 52 પન્નાની માલપતી વારિસભાઈ કાળીનો એક હુકમનું પાનું કહેવાય ને એમાં હળહળ કલયુગની માલપા તો કોઈ કાળીનો એક હોય ને તો મારી ખાર વાળી મેલડી છે બાબો સાહેબ મેં પહેલા પણ કીધું અત્યારે કહું છું હાંકલો પડકારો કરજો પણ સીટી કોઈ ન વગાડતા કોઈને વગાડે સીટી બાબા હવે જે સીટી વગાડે ને મોર લાવજો આપણે એનું સન્માન કરીશું સાહેબ સીટી નો વગાડે કારણ કે આ તો ભગવતી નો માંડવો છે આમાં તો આનંદ કરી લેવાય બાપ આનંદ આવે ને આકલો પડકારો કરી લેવો મોજ કરી લેવાય પણ એક સીટી નો વગાડે મારો બાપ કારણ કે કઈ જગ્યાએ આપણે બેઠા છીએ બાપ હે પણ બાપ કાળીનો એકો એટલે હુકમનું પાનું કહેવાય કેમ કાળીનો જેકો કીધો મેલડીને કાળીનો એકો શું કામ કીધો કેમ ચોકડીનો ન કીધો સાહેબ હલાલ કળિયુગની માલપા કાળીનો એકો મેલડી કરે ને એવું કોઈ ન કરે આ નારી જેવું કામ હોય કે ભાવનગર જેવું મોટું સિટી હોય હવે હા ભણજો મેલડી શું કરો કાળીનો એકો શું કરે હા ભણજો સાહેબ નારી જેવું કામ હોય કે ભાવનગર જેવું મોટું સિટી હોય તમે કોઈ કાળા માથાનો માનવીને કણા ઘોડે આંખમાં ખટકતા હોય ને કોઈ કાળા માથાનો માનવી એમ કહેતો કોઈ વારિસીરો ની આપણે બહુ ખટકે છે એને એકવાર રસ્તાની માલ પડે હટાવી દો તો આપણો રસ્તો સાફ થઈ જાય પણ બાપ એક ભેખના દીકરા તરીકે તમને કહું છું હુકમનું પાનું કાળીના એકને પકડી રાખજો મારી મેલડીને પકડી રાખજો અને દુનિયાની માલપા કદા તો મારો મેલડી વાળવાની જગત આખાની માલપા રખડતો હોય ને પણ જ્યાં સુધી તો તમારી આર્ય કાળીનો એકો હશે ને સામે વાળો ભલે ગમે એવી રોન કાઢવી એવી કાઢતો પણ મારી મેલડી કે તો હું કાળીનો એકો તારી આર્ય સુને એ જ્યાં સુધી તો કોઈને હારવા દઉં ને તેથી તો ખાર વાળી સરદિયાની મેલડી નો હોય બા ધન્યવાદ.
ધ્રુવભાઈ બુધાભાઈ એમના તરફ